નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. હજી મિત્રો, બોર્ડની પરીક્ષા શરૂ થઈ અને બે દિવસ થયા છે ત્યારે આ બે દિવસમાં બહુ જ મોટી ઘટના ઘટી છે, જેમાં અમદાવાદમાં એક વિદ્યાર્થીનીનું ચાલુ પરીક્ષામાં મોત થયું હતું. ત્યારે બીજા પણ એવા જ એક સમાચાર આવી રહ્યા છે, જેમાં નવસારીનો શાહ પરિવારનો 18 વર્ષનો દીકરો જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને હાર્ટ એટેક આવ્યું હતું અને રસ્તામાં જ તેનું મૃત્યુ થયું છે. જ્યારે લોકોને આની જાણ થઈ હતી ત્યારે તેને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે હોસ્પિટલ પહોંચે જ તે પહેલાં જ ઉત્સવનું અવસાન થઈ ગયું હતું. બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં નવસારીના શાહ પરિવારના વાલજોયા દીકરાનું અવસાન થયું છે. કમ્પ્યુટરના વ્યવસાયમાં સંકળાયેલા મનુ શાહના પરિવારમાં એક દીકરી અને બે દીકરા હતા. દીકરાના નિધનના સમાચાર સાંભળી માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે ભારે હૈયે પરિવારે મોટો નિર્ણય લીધો છે. માતા પિતાએ વહાલ જોયા દીકરાની આંખનું દાન કરવાનું નક્કી કર્યું છે. આ વિદ્યાર્થી નવસારીની વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12ના કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે આંકડાશાસ્ત્રનું પેપર હતું અને 1 વાગ્યાની આસપાસ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેને બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.